સિદ્ધસરની વેણુ નદી પરના 80 વર્ષ જૂના રાજાશાહી બ્રિજના પિલરમાં મોટું ડેમેજ, મોટો અકસ્માત થવાની સંભાવનાને લઈને પ્રશાસને ભારે વાહનો પર પ્રતિબંધ લાદ્યો હતો. જામ જોધપુરના સિદ્ધસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીના પાણી છેક બ્રિજ સુધી આંબી ગયેલ પાનેલીથી જામ જોધપુર સ્ટેટ હાઈવે પર વેણુ નદી પર અંદાજે 150 મીટર જેટલો લાંબો આ મેજર બ્રિજ રાજાશાહી વખતનો 80 થી 85 વર્ષ જૂનો પુલ છે. હાલ પાનેલીથી જામ જોધપુર જવા માટે આ એકમાત્ર રસ્તો છે, જ્યારે જ્યાંથી રોજના હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. જે પાનેલીથી જામ જોધપુર 14 કિલોમીટર જેટલું અંતર થાય, પરંતુ નદીમાં આવેલ ભયંકર પુલને લીધે આ રાજાશાહી વખતના પુલના પિલ્લરમાં ભારે ડેમેજ થયું છે. જે પ્રશાસનના ધ્યાનમાં આવતા સલામતીને ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી જામનગર કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ મકાન તરફથી પોલીસ અધિક્ષક શ્રીને હુકમ કરી આ બ્રિજ ઉપરથી ભારે વાહનોના પ્રસાર પર પ્રતિબંધ લાદવા જણાવેલ અને ભારે વાહનોને રૂટ ડાયવર્ટ કરતા જામ જોધપુરથી પાનેલી તરફ જવા માટે વાયા દ્રાફા વલાસણ થઈ પાનેલી તરફ વાળવા જણાવેલ, જેને લઈને સિદ્ધસર પુલ પાસે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. જે જામ જોધપુરથી પાનેલી તરફ જતા ભારે ભરખમ ટ્રક કે અન્ય વાહનોને પરત મોકલી રહ્યા છે, પરંતુ પાનેલીથી જામ જોધપુર જતા ભારે વાહનોને કોણ રોકશે? તંત્રના આ એકતરફી પ્રતિબંધનો કોઈ અર્થ શરતો ન હોવાનું જણાય છે. હકીકત તો એ છે કે બ્રિજના પિલ્લરમાં રાજાશાહી વખતનું બાંધકામ હોય, પિલ્લરની અંદર કાળા ટોળા અને માટીનું બાંધકામ કરવામાં આવેલ સ્પષ્ટ નજરે આવે છે. જે અત્યારે વધુ વજન કે ટ્રાફિકમાં આ પિલ્લર ક્યારે બેસી જાય તે નક્કી ન કહી શકાય. જો આવું બને તો ગમે ત્યારે ભયંકર જાનલેવા ગંભીર અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે. માટે તંત્રએ તાત્કાલિક બંને બાજુથી મોટા અને ભારે વાહનો પર પ્રતિબંધ લાદવો જોઈએ, તે જ હિતાવહ છે. નહીં તો ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જવાનો ભય છે.